15-20 વર્ષ જે કામ કરી છે, બે સિઝનમાં આવું જ કામ હોય અમારે. ગરમીમાં અમે આખો પચીનો થઈ જાય છે, 12 મહિને અમારે કામમાં કરવાનું હોય. સવારે 6 વાગે આવી જાય સાંજ સુધી, અમે ગરમીમાં એવી જ હોય પછીમાં ફૂલ. પછી આમાં ગરમીમાં આવી રીતે કામ હોય રોજ રોજ, 3 ઝાડ પડે, 4 ઝાડ પડે, 5 ઝાડ પડે, ગમેલા ઝાડ પડે. કામ તો અમારે એટલું જ ગરમી હોય. ઉનાળામાં 4 મહિનામાં તો ફૂલ ગરમી હોય, પછી ચોમાસું ચાલુ થાય ત્યારે પછી 5-6 મહિનામાં એવી જ ગરમી ફૂલ હોય, એવી જ ગરમી ફૂલ પડે. આમ આમાં ફૂલ મહેનત આવે, આમાં બધી મહેનત ફૂલ હોય અત્યારે. આમ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ લાગાભાઈ કેશવાલા, અમારી જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રી આજે 75મા વર્ષ ઉજવી રહી છે અને જામનગરની અંદર 10,000 બ્રાસ પાર્ટના કારખાનાઓ છે અને ફાઉન્ડરી લગભગ 1200 ફાઉન્ડરીઓ છે, કે જે ફાઉન્ડરીઓ ન હોય તો બ્રાસ પાર્ટ શક્ય નથી. અને વિશ્વમાં જામનગર બ્રાસ સિટી તરીકે ફેમસ છે અને અહીંયા ચશ્માના ઇંજીસથી લઈ અને પ્લેન પાર્ટ સુધી બને છે અને ઇન્જિનિયરિંગથી બનતી કોઈ પણ આઇટમ જામનગર સિવાય તો આપને ક્યાંય નહીં મળે. કેમ કે હજારો આઇટમો, કે એમ કહેવાય કહી શકીએ 20,000 કે 25,000 તો પણ થોડી પડે એટલી આઇટમોનું પ્રોડક્શન જામનગરમાં થઈ રહ્યું છે. અને જે રીતે બ્રાસપાટ માટે ફાઉન્ડરી છે એ અગત્યની વસ્તુ છે, કેમ કે રોડ વગર કોઈ પણ આઇટમ બનવાની નથી. એટલે રોડ જે છે અલગ અલગ સાઈઝના, એક આનીથી લઈ અને 2.5 ઇંચ કે 3 ઇંચ સુધીના રોડ આ બ્રાસ ફાઉન્ડરીની અંદર બને છે. એને 75 વર્ષ ત્યાં આ ઉદ્યોગ જામનગરની અંદર 150-100 ની મૂસ લઈને 500 ની મૂસ સુધી, કોલસાથી લઈ અને ઓઇલ ફર્નેસથી લઈ અને ઇલેક્ટ્રિક સુધી આ ઉદ્યોગ અત્યારે જામનગર સિવાય આપને આટલી મોટી ફાઉન્ડરીઓ જોવા નહીં મળે. અને આજે જ્યારે બ્રાસપાક ઉદ્યોગ એક્સપોર્ટની અંદર, એ પણ યુરોપની અંદર 15% જેવું એક્સપોર્ટ કરે છે, એ પણ અમારા જામનગર માટે એક ગૌરવની વાત છે. અને ફાઉન્ડરીની અંદર 1300 ડિગ્રી તાપમાનની અંદર જે વર્કરો કામ કરે છે એ આમ પબ્લિક માટે શક્ય નથી. આપણે 2 કલાક પાવર જાય તો આપણા ઘરની અંદર નથી રહી શકતા, કે જેનું તાપમાન ખાલી 40-42 ડિગ્રી હોય. તો આ તો 1300 ડિગ્રી તાપમાનમાં જે વર્કરો કામ કરે છે એ બહુ જ કઠિન છે, છતાં પણ વર્કરો કામ કરે છે એને અમે બિરદાવીએ છીએ, એનું પૂરું વળતર પણ આપીએ છીએ. પણ આ ગરમી સહન કરે છે એ તો એમ કહો કે બહુ કષ્ટવાળું કામ છે. છતાં અમારા ઉદ્યોગ આજે જે વર્કરોના હિસાબે વિશ્વ લેવલે જે નામના મેળવી છે એ ક્યાંક ને ક્યાંક અમારા ફાઉન્ડરી ઉદ્યોગને આભારી છીએ. અમારો બ્રાસપાટ ઉદ્યોગ આ ભઠ્ઠીમાં અત્યારે અમારે કામ કરવા માટે ગરમીની નીચે કામ કરવું પડે છે. એસી હોતું નથી, પંખા હોતા નથી અને એ વસ્તુ આમાં ચાલતી નથી. અને અત્યારે બહારના વાતાવરણમાં જોઈ તો 45 ટેમ્પરેચરની ડિગ્રીમાં વાતાવરણ હોય છે, તો અત્યારે ભઠ્ઠીમાં કેટલું ટેમ્પરેચર હોય. 1100 પોઈન્ટના ટેમ્પરેચરમાં આ કારીગર વર્ગ આટલી ગરમીમાં સતત મહેનત કરે છે અને ખુલ્લા દિલથી, કપડાં પહેરાતા નથી, ખાલી ચડીથી કામ કરી રહ્યા છે. બધાય છાપ કામ કરે છે, રસ બનાવે છે. એટલે આ ગરમીમાં કામ કરવું સામાન્ય રીતે સામાન્ય નથી, અતિ અઘરી વસ્તુ છે. આ વસ્તુ બહુ ભાગ્ય અમુક માણસો જ કરી શકે છે. તો આ અત્યારે આ સમયમાં આ ગરમીમાં કામ કરવું ખૂબ કઠિન છે.